आगामी विधानसभा चूंटणी 2022 अंतर्गत जिल्लानुं प्रतिनिधित्व करता खास मास्कोटनुं जिल्ला कलेक्टर श्री श्रुति चारणना हस्ते खुल्लो मुकवामां आव्यो। आगामी विधानसभा चूंटणी 2022 अंतर्गत जिल्लानुं प्रतिनिधित्व करता खास मास्कोटने जिल्ला कलेक्टर श्रुति चारणना हस्ते खुल्लो मुकवामां आवेल हतो। छोटाउदेपुर जिल्ला सेवा सदन खाते आजरोज जिल्ला कलेक्टरनी अध्यक्षतामां एक अखबार परिषद योजाई हती, जेमां मतदार यादी सुधारणा कार्यक्रम 2022 तेमज आगामी विधानसभा सामान्य चूंटणी 2022 अंतर्गत छोटाउदेपुर जिल्लानुं प्रतिनिधित्व करता खास मास्कोटनुं सत्तावार रीते खुल्लो मुकाय जाहेरात करवामां आवी हती, जेमां जिल्लाना ऑफिशियल वेबसाइट उपर लिंक अपलोड करवामां आवशे, जेमां नागरिकोए आ खास मास्कोटनुं नाम सूचववत तेमज चूंटणी तेमज मतदार यादी संदर्भे तैयार करवामां आवेल ऑनलाइन क्विजमां भाग लेवा जिल्ला वहीवटी तंत्र तरफथी आग्रह भरी अपील करवामां आवी हती। आ साथे मतदार यादी खास संक्षिप्त सुधारणा कार्यक्रम अंतर्गत तारीख 1/1/2022 ना रोज 18 वर्ष पूर्ण थता होय तेवा तमाम युवा मतदारों द्वारा ऑनलाइन माध्यमथी मतदार यादीमां पोताना नाम उमेरवा तेमज कमी करवा माटेनी सुविधा पण उपलब्ध होवानुं जणाव्युं हतुं। आ साथे खास झुंबेशना दिवसो दरमियान पोताना मतदान मथके BL ओने पण लगता पोताना साधनिक पुरावा साथे फॉर्म भरी जरूरी फेरफार करवामां आवशे, जे कार्यक्रमनो जिल्लानी प्रजाने लाभ लेवा वहीवटी तंत्रनी अनुरोध करायो हतो। ब्यूरो रिपोर्ट रेहान पटेल, छोटाउदेपुर। આજે છોટાઉદેપુર જિલ્લામાં અમારી ઇલેક્શનની જે શાખા છે આજે ખાસ એક માસ્કટ ઓફિશિયલ માસ્કટને લોન્ચ કર્યું છે। આ સ્પેશિયલ માસ્કટ જે છે સ્પેશિયલ સમરી રિવિઝન 2022ના અંતર્ગત અને જિલ્લામાં સ્વીપ એક્ટિવિટીઝને ધ્યાનમાં રાખીને એક ઓફિશિયલ માસ્કટ લોન્ચ કરવામાં આવ્યું છે। આ ઓફિશિયલ માસ્કટ અમારા જિલ્લાની ઓફિશિયલ વેબસાઇટ NICની વેબસાઇટ ઉપર એમના લિંક્સ અવેલેબલ હશે અને આ માસ્કરથી અમારા જિલ્લાના જે વોટર્સ છે, યંગ વોટર્સ છે, એ લોકો કનેક્ટ કરી શકે છે અને આ માસ્કરના ગાઈડન્સમાં એના જે ઓફિશિયલ સાઇટ ઉપર એમની જે પ્રેઝન્સ છે આમાં ડિફરન્ટ ડિફરન્ટ એક્ટિવિટીઝ કરવામાં આવશે, જેમ જે સ્વીપને લગતી હશે, મતદાર સુધારણા યાદીને લગતી હશે અને જે કોઈ એક્ટિવિટીઝ હશે એના માટે સ્પેશિયલ ગેલેરી બનાવવામાં આવશે અને ક્વિઝિઝમાં કોમ્પિટિશન્સમાં જે લોકો પણ પાર્ટિસિપેટ કરશે એમના એક એપ્રિસિએશન સર્ટિફિકેટ પણ ઓનલાઈન જ એમને અપલોડ કરી શકાશે અને આના માધ્યમથી બેસિકલી અમે ડિજિટલ મોડ ઉપર જવા માંગીએ છીએ અને લોકો આ ડિજિટલ પ્લેટફોર્મનો યુઝ કરીને, ઓફિશિયલ સાઇટનો યુઝ કરીને અમારા ઓફિશિયલ માસ્કટના લોન્ચમાં સાથે રહીને એ જિલ્લામાં જે એક્ટિવિટીઝ ચાલે છે એમાં સારી રીતે અમે એક્ટિવિટીઝ કરી શકાય અને વધારે લોકો આપના રજિસ્ટ્રેશન કરાવે અને ખાસ ફોકસ અમારો જે હશે એ 18 વર્ષના અને 19 વર્ષના લોકો જે 2022 1/1ના રોજ થશે એના ઉપર ખાસ અમે ભારણ મૂકવાનું છે અને બધાને મારે આ વિનંતી છે કે એ ઓફિશિયલ વેબસાઇટ જિલ્લાની વિઝિટ કરીએ અને આજે અમારા ઓફિશિયલ માસ્કટ છે એમના ડિફરન્ટ એક્ટિવિટીઝમાં જોડાવી અને જે એક્ટિવિટીઝ અમે અપલોડ કરીશું આમાં બધાનો જે સર્ટિફિકેટ હશે, એપ્રિસિએશન હશે એ પણ જિલ્લાના ડેવલપમેન્ટ માટે એના આ એક્ટિવિટીઝ માટે પણ ખૂબ સારું રહેશે।